નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો તો આજે આપણે ધોરણ 1 વિષય ગણિત એમાં પ્રકરણ 5 10-20 સુધીની સંખ્યાનો અભ્યાસ આપણે કરીએ છીએ, જેમાં આજે આપણે ભાગ 6નો અભ્યાસ કરવાનો છે, જે પરીક્ષા લક્ષી છે. બરાબર ને? તો દરેક વિદ્યાર્થી મિત્ર પોતાની પેન્સિલ, રબર, સંચો સાથે રાખે અને ચોપડીમાં એકવાર આપણે પાના નંબર 88નો અભ્યાસ કરી લઈએ, પછી થોડું પરીક્ષા લક્ષી શીખીશું. બરાબર ને? સરસ. ચલો તો દરેક વિદ્યાર્થી મિત્રએ આગળનું બધું જ હોમવર્ક જે આપણે આપીએ છીએ દરેક પીરિયડમાં, બરાબર ને, એ બધું જ પોતાની નોટમાં સુંદર સારા સ્વચ્છ અક્ષરે લખી નાખ્યું હશે, ખરું ને? જો ન લખ્યું હોય તો લખી નાખજો, કારણ કે શાળા શરૂ થશે ત્યારે આપણે નોટો ચેક કરીશું, તો દરેકની નોટ કમ્પ્લીટ હોવી જોઈએ. બરાબર ને? ચલો તો આપણે અભ્યાસ તરફ આગળ જઈએ. સરવાળાનો મહાવરો આપણે સરવાળા શીખ્યા, બાદબાકી શીખ્યા, મોટી સંખ્યા ઉપર ગોળ કરવાનું શીખ્યા, બરાબર ને? પછી ખૂટતી સંખ્યા, આગળની ખૂટતી સંખ્યા, વચ્ચેની ખૂટતી સંખ્યા, પાછળની ખૂટતી સંખ્યા, બધા વિશે આપણે અભ્યાસ કર્યો છે. હવે સરવાળાનો મહાવરો છે, આ તો આપણને હવે ફટાફટ આવડે, ખરું ને? ચલો તો દાખલા નંબર 1, 3+7 શું છે? 3+7 તો સરવાળો છે એટલે બંને સંખ્યા ભેગી કરવાની, બધા મળીને આપણે શીખ્યા ને આગળ, તો 3માં કેટલા ઉમેરવાના? 7. બરાબર? તો આપણે 3 મીંડા અને 7 મીંડા કરી અને 10 ગણી શકીએ છીએ, અથવા તો આંગળીના વેઢાથી 1, 2, 3 પછી બીજી કેટલી સંખ્યા છે? 7. 1, 2, 3, 4, 5, 6, 7. બરાબર ને? તો પછી આ બંને ભેગી કરી નાખવાની, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો 3માં 7 ઉમેરવાથી એટલે કે 3+7નો જવાબ થાય છે 10. 3+7 બરાબર સરવાળો કેટલો આવે? 10. દાખલા નંબર 2, 5+8. 5+8 તો આપણે ઝડપથી સરવાળા શીખવા હોય તો આપણે શું કરવાનું? 5 છે પછી બીજા 8 ગણી નાખવાના, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. અહીંયા સુધી 8 આવ્યા, પછી જે સંખ્યા આગળ આપી હોય એના પછીની સંખ્યાથી શરૂઆત કરવાની. તો 5 પછી શું આવે વિદ્યાર્થી મિત્રો? 6 આવે, ખરું ને? તો અહીંથી ગણવાનું, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. કેટલા થયા? 13. તો 5+8નો જવાબ થાય 13. એકડ તગડ 13. 5માં 8 ઉમેરીએ એટલે સરેનો સરવાળો આવે 13, અથવા તો આપણે મીંડા કરીને કરીએ છીએ, એ રીત તો બધાને આવડે જ છે, ખરું ને? તો એ રીતથી પણ તમે કરી શકો છો. પછી 6+8 તો 6 તો છે જ, પછી આપણે 8 બીજા ગણી નાખવાના, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. બરાબર? હવે 6 પછી શું આવે? 7. તો 7થી આપણે ગણવાનું, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14. કેટલા થયા? 14. એકડ ચોગડ 14, એટલે કે 6+8=14 થાય. 6માં 8 ઉમેરતા જવાબ થાય 14. 9+9 તો 9 આપેલા છે, તો બીજા 9 ગણી લઈએ આપણે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. હવે 9 પછી કઈ સંખ્યા આવે? 10. તો આપણે અહીંથી 10થી શરૂઆત કરવાની, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18. કેટલા થયા? 18. તો 9+9=18 થાય. આગળ 7+6.
છ તો સાત આપેલા છે તો પાછળની સંખ્યાના છ ગણી લઈએ આપણે. એક બે ત્રણ ચાર પાંચ છ, સાત પછી શું આવે? આઠ. તો આપણે આઠથી શરૂઆત કરીશું. આઠ નવ દસ અગિયાર બાર અને તેર. તો સાત વત્તા છ એટલે કે સાતમાં છ ઉમેરતા જવાબ સરવાળો કેટલો મળે? તેર મળે. કેટલો મળે? તેર. હવે આગળ નવ વત્તા બે. નવ વત્તા બે તો અહીંયા આગળ નવ આપેલા છે, એક ને બે. નવ પછી શું આવશે? દસ અને અગિયાર એટલે કે નવમાં બે ઉમેરતા અગિયાર સરવાળો મળે. નવ વત્તા બે બરાબર અગિયાર થાય. આગળ આઠ વત્તા સાત બરાબર કેટલા થાય? તો આઠ આપેલા છે તો આઠ પછી નવ દસ, આઠ પછી સાત ગણી લઈએ. એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, બરાબર અહીંયા સુધી સાત આવ્યા. આઠ પછી કેટલા આવે? નવ. તો આપણે નવથી શરૂઆત કરીએ. નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર. આઠ વત્તા સાત બરાબર પંદર થાય. આઠમાં સાત ઉમેરતા સરવાળો પંદર મળે. આગળ દાખલો ચાર વત્તા આઠ. ચાર વત્તા આઠ તો આપણે પહેલાં ચાર તો આપેલા જ છે એટલે આઠ ગણી લઈએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ. હવે ચાર પછી કઈ સંખ્યા આવે? પાંચ. તો આપણે પાંચથી શરૂઆત કરીશું. પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર. કેટલો જવાબ મળે? બાર. ચારમાં આઠ ઉમેરીએ એટલે જવાબ થાય બાર. ચાર વત્તા આઠનો સરવાળો બાર થાય, બરાબર. તો આ છે ઉમેરવાનું, સરવાળો એટલે ઉમેરવાનું. તમે આ રીતે ના કરો અને મીંડા કરી દો બંનેના તો પણ ચાલે, પરંતુ એ મીંડા કરીએ ક્યારેક રહી જાય ગણવાના, ક્યારેક મીંડું એકાદું ઓછું થઈ જાય તો આપણી ગણતરીમાં ભૂલ પડે, ખરું ને? તો આપણી ગણતરી ઝડપથી થવી જોઈએ અને ભૂલ વગરની થવી જોઈએ, બરાબર ને? તો એ રીતે ગણીએ, એ રીતે કરીએ આપણે, તો આપણે આંગળીના વેઢાનો ઉપયોગ કરવાનો, બરાબર ને? જેથી કરીને આપણે ભૂલ પણ ના પડે અને સરળતાથી દાખલો અને સરળતાથી અને ઝડપીથી દાખલો ગણી શકીએ. આગળ આપણે આગળ જોયા સરવાળા, હવે આવે છે બાદબાકી. તેર ઓછા સાત. તેર ઓછા સાત તો આપણે અહીંયા આગળ તેરમાંથી કેટલા ઓછા કરવાના? સાત. તેરમાંથી સાત બાદ કરવાના. તો તેર મીંડા કરી નાખીએ, બરાબર ને? પછી તેરમાંથી સાત મીંડા કાપી નાખવાના એટલે આપણને જવાબ મળી જાય, બરાબર ને? ચલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર, બરાબર. હવે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, બરાબર. તો સાત મીંડા કાઢી નાખ્યા તો બાકી કેટલા રહ્યા? એક બે ત્રણ ચાર પાંચ અને છ. તો તેરમાંથી સાત જાય તો છ બાકી રહે. આગળ પંદર ઓછા ત્રણ. તો અહીંયા આગળ આપણે પેલો દાખલો ગણતા હતા ને, પંદર ઓછા ત્રણ. તો પાંચમાંથી ત્રણ જાય તો કેટલા રહે? તો આ પાંચ છે એમાંથી આ ત્રણ જાય તો એક અને બે, અને દસકના દસક તો મૂકી દેવાના, બરાબર. એ રીતે પણ તમે દાખલો કરી શકો, અથવા તો પંદર મીંડા કરી અને ત્રણ મીંડા કાપી નાખો તો પણ જવાબ મળી જાય. એટલે કે પંદરમાંથી ત્રણ જાય તો બાર રહે. અહીંયા આગળ આપણે પાંચ મીંડા કરીએ. એક બે ત્રણ ચાર પાંચ, બરાબર. એમાંથી ત્રણ મીંડા ઉડાડી દઈએ, બરાબર. તો કેટલા બાકી રહ્યા? બે. બે અને આ દશકનો એક તો મૂકી દેવાનો, કારણ કે એની નીચે કોઈ સંખ્યા નથી. આગળ નવ ઓછા છ. નવ ઓછા છ અલા સોરી તે ઓગણીસ ઓછા છ. તો અહીંયા આપણે ઓગણીસ કરીએ અને અહીંયા છ કરીએ. તો
નવ છે તો નવ મીંડા કરી દઈએ ઉપર, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, માંથી કેટલા બાદ કરવાના છે? છ. એક બે ત્રણ ચાર પાંચ અને છ, કેટલા બાકી રહ્યા? એક બે ને ત્રણ, તો અહીંયા ત્રણ મૂકી દઈએ અને દસકનો એક તો મૂકવાનો જ છે. એટલે કે ઓગણીસમાંથી છ જાય તો તેર બાકી રહે. આગળ સત્તર ઓછા ચાર, સત્તર ઓછા ચાર, તો આપણે અહીંયા આગળ સત્તર લખી દઈએ, ઓછા ચાર લખી દઈએ. હવે પાછળ એકમમાં કઈ સંખ્યા છે? સાત ઉપર, તો સાત મીંડા કરી દેવાના. એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, નીચે કેટલી સંખ્યા છે એકમમાં? ચાર, તો ચાર મીંડા ઉડાડી દેવાના. એક બે ત્રણ ચાર, ચાર મીંડા કાપી નાખ્યા આપણે, તો કેટલા બાકી રહ્યા? એક બે અને ત્રણ, તો ત્રણ લખવાના અને એક તો દશકનો નીચે મૂકી જ દેવાનો. એટલે કે સત્તર ઓછા ચાર બરાબર તેર થાય. સત્તરમાંથી ચાર જાય તો તેર બાકી રહે. હવે અહીંયા આગળ જુઓ, સોળ ઓછા છ, તો છમાંથી છ જાય. છ ચોકલેટ હોય ને છ એ છે આપણે વેચી દઈએ, તો આપણી પાસે એક પણ ચોકલેટ રહે નહીં, તો જવાબ શું આવે? શૂન્ય, અથવા છ મીંડા કરી દઈએ. એક બે ત્રણ ચાર પાંચ છ, નીચે છ છે એ કાપી નાખીએ. એક બે ત્રણ ચાર પાંચ છ, તો એક પણ વધ્યું નહીં, તો કશું જ ના વધે, તો શું જવાબ આવે? શૂન્ય. અને એક તો મૂકવાનો જ છે, એટલે કે સોળમાંથી છ બાદ કરીએ તો જવાબ થાય દસ. સોળમાંથી છ જાય તો દસ બાકી રહે. હવે જુઓ અહીંયા આગળ બાર ઓછા શૂન્ય છે, તો શૂન્યની કોઈ કિંમત નથી, એકલા શૂન્યની કોઈ જ કિંમત નથી, તો બારે બાર આખે આખા જે છે એ જ જવાબ આવશે, આપણે આગળ શીખી ગયા, બરાબર ને? હવે અહીંયા આગળ જુઓ, તેર ઓછા ચૌદ ઓછા ત્રણ, ચૌદ ઓછા ત્રણ, ચૌદમાંથી કેટલા બાદ કરવાના? ત્રણ, તો આપણે અહીંયા આગળ ચૌદ લખીએ, નીચે ત્રણ લખીએ, બરાબર ને? ઉપર કેટલી સંખ્યા છે એકમમાં? ચાર, તો ચાર મીંડા કરી દઈએ. એક બે ત્રણ ચાર, એમાંથી કેટલા કાઢવાના છે? ત્રણ. એક બે અને ત્રણ, કેટલું બાકી રહ્યું? એક, બરાબર ને? અને આ એક તો દશકનો આવશે જ, બરાબર ને? તો ચૌદમાંથી ત્રણ જાય તો બાકી રહે અગિયાર. ચૌદમાંથી ત્રણ જાય તો કેટલા બાકી રહે? અગિયાર. હવે અહીંયા જુઓ, અઢાર ઓછા સાત, તો અઢાર ઓછા સાત, બરાબર ને? તો ઉપર કેટલા છે? આઠ. એકમના સ્થાનમાં કેટલી સંખ્યા છે? આઠ, તો આપણે આઠ મીંડા કરી દઈએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, એમાંથી કેટલા બાદ કરવાના છે? સાત, તો સાત મીંડા આપણે કાપી દઈએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત, કેટલું બાકી રહે? એક, કેટલું બાકી રહે? એક. આઠમાંથી સાત જાય તો એક રહે અને દશકના એક તો નીચે આવી જ જાય, બરાબર ને? તો અઢારમાંથી સાત બાદ કરીએ તો જવાબ રહે અગિયાર. અઢારમાંથી સાત જાય તો અગિયાર બાકી રહે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડું પરીક્ષાલક્ષી પણ અભ્યાસ કરી લઈએ. ચલો, તો તમને બહુ મજા આવશે રમત રમવાની, બરાબર ને? તો આ છે જે ચોપડીમાં લખવાનું છે, તમારે આ રીતે તમારી ચોપડીમાં નહીં ઉતારવાનું, બરાબર ને? તમારે કોરું પાનું હોય અથવા તો નોટના પાછળના પાને આ રીતે તમે બાદબાકી કરી શકો છો, આ તો તમને સમજણ પડે એટલે મેં ચોપડીમાં લખ્યું છે. તો આ રીતે તમારે ચોપડીમાંથી જોઈ અને તમારી નોટબુકમાં આ પાના નંબર 88 લખવાનું છે. જો ન લખ્યું હોય તો લખી નાખજો, બરાબર ને? હવે થોડું આપણે પરીક્ષા લક્ષી પણ શીખી લઈએ. ચલો, તમને થોડી નવાઈ લાગશે કે ટીચરે આ શું દોર્યું છે,
બરાબર ને? તો આ તમે તમારા ઘરે સીડી દાદરો હોય છે ને, તો તમે પગથિયા જોયા હશે, બરાબર ને? તમે ચડો છો, તમે જ્યારે સીડી ચડો છો નીચેથી, બરાબર ને? તો નીચેથી સીડી ચડો એટલે પહેલો પગ પહેલા પગથિયે મૂકો છો. પહેલો પગ કયા પગથિયે મૂકો છો? પહેલા પગથિયે. તો આ પહેલું પગથિયું, પછી એનથી ઉપર જાઓ એટલે આ બીજું પગથિયા ઉપર પગ આવે, એનથી ઉપર જાઓ એટલે આ ત્રીજા પગથિયા ઉપર પગ આવે. આ ઉપર જવા માટે છે, એટલે કે ચડવા માટે, દાદરા ચડવા માટે. ચોથા પગથિયું આવે ત્રણ પછી, ચોથું પગથિયું ચડી રહ્યો એટલે પાંચમું પગથિયું આવે, પાંચમા પછી છઠ્ઠું આવે, સાતમું આવે, આઠમું આવે, નવમું આવે અને દસમું આવે, બરાબર ને? તો તમે આ પગથિયા ચડો છો ઉપર, બરાબર ને? તો આને કહેવાય ચડતો ક્રમ. એટલે કે જેમ જેમ તમે ચડો એમ એક એક પગથિયું આગળ વધતું જાય. જો એક પછી કેટલા આવ્યા? બે. બીજા પગથિયે બે, બીજા પગથિયા પછી ત્રીજા પગથિયે આવ્યા, ત્રીજા પછી ચોથા પગથિયે આવ્યા, ચોથા પછી પાંચમા પગથિયે આવ્યા, બરાબર ને? એટલે ચડો છો, ચડતા ક્રમમાં સંખ્યા આગળ વધતી જાય. હવે તમે ઉતરવાની પ્રક્રિયા કરો છો. તમે દસમા પગથિયે ચડી ગયા છો, બરાબર ને? તો તમે આગળ સંખ્યા ચડો એટલે સંખ્યા વધતી જાય, આગળ એક એક ઉમેરાતું જાય છે. હવે તમે દસમા પગથિયે ચડી ગયા છો, દસ નંબરના પગથિયે. હવે તમારે ઉતરવું છે, તો તમે જેમ જેમ ઉતરશો એમ એક એક પગથિયું ઓછું થતું જશે, બરાબર ને? તો એ ઉતરતો ક્રમ, એક એક ઘટતું જાય એને ઉતરતો ક્રમ કહેવાય, બરાબર ને? આને ચડતો ક્રમ કહેવાય. આને શું કહેવાય? ચડતો ક્રમ. ચડતો ક્રમ, એક એક વધે છે ત્યારે તમે દસમા પગથિયે ચડી શકો છો. એકી સાથે પહેલા પગથિયેથી કૂદકો મારીને કોઈ દસમા પગથિયે ચડી શકે? ન ચડી શકે. તો તમારે એમાં એક એક પગથિયું ચડવું પડે, એટલે કે ચડતા ક્રમમાં આ રીતે ઉપર એક એક વધે. હવે જુઓ, તમે દસમા પગથિયેથી નીચે આવો છો, શું કરો છો? દસમા પગથિયેથી ક્યાં આવો છો? નીચે. તો તમે દાદરો ઉતરો છો, બરાબર ને? તો દસમા પછી આ દસ છે, દસ પછી ઉતરો છો તો એક એક ઘટતું જાય, નવ, બરાબર ને? દસમું પગથિયું ઉતરો પછી કયું આવે? નવમું આવે, પછી આઠમું આવે, પછી સાતમું આવે, પછી છઠ્ઠું આવે. એક એક ઘટતું જાય, અહીંયા એક એક ચડતા ક્રમમાં એક એક વધતું હતું, અહીંયા એક એક ઘટતું જશે ઉતરતા ક્રમમાં. તો દસમાં પછી નીચે પગથિયે આવો એટલે નવમું આવે, નવમાં પછી નીચેના પગથિયે આવો એટલે આઠમું આવે, પછી એનાથી એક ઉતરો એટલે સાતમું આવે, એનાથી એક પગથિયું નીચે ઉતરો એટલે છઠ્ઠું પગથિયું આવે, છઠ્ઠા પછી પાંચમું આવે, પાંચમા પછી ચોથું પગથિયું આવે, ચોથા પગથિયા પછી કયું આવે? ત્રીજું પગથિયું, ત્રીજા પછી બીજું પગથિયું આવે, બીજા પછી પહેલું પગથિયું આવે ને તમે નીચે ઉતરી ગયા. તો આ ઉતરતો ક્રમ કહેવાય. આને શું કહેવાય? ઉતરતો ક્રમ, બરાબર. તો તમારે આ રીતે ચડતા અને ઉતરતા ક્રમમાં સંખ્યા લખવાની આવશે પરીક્ષામાં. તો સમજણ પડી ગઈ? એક એક વધે એટલે ચડતો ક્રમ અને એક એક ઘટે એટલે ઉતરતો ક્રમ, બરાબર ને? પડી ગઈ સમજણ બધાને? સરસ. ચલો તો આપણે થોડા એના દાખલા જોઈ લઈએ, બરાબર ને? એની ચડતો અને ઉતરતો ક્રમ જોઈ લઈએ, બરાબર. જુઓ, આપણે જેમ એક બે ત્રણ આવ્યું હતું ને એમ અહીંયા આગળ અગિયાર હોય તો અગિયાર પછી શું આવે? બાર. ચડતા ક્રમમાં બાર પછી શું આવે? તેર. તેર પછી શું આવશે? ચૌદ. ચૌદ પછી પંદર. પંદર પછી સોળ. આ રીતે ચડતો ક્રમ થાય. હવે અહીંયા આગળ પંદર આપ્યા છે, સોળ આપ્યા છે, સત્તર આપ્યા છે, તો સત્તર પછી શું આવશે? અઢાર. એક એક ઉમેરાશે. અઢાર પછી ઓગણીસ અને ઓગણીસ પછી વીસ. વીસ, બરાબર. હવે અહીંયા આગળ તેર છે, તો તેર પછી શું આવશે? બાર. બાર પછી તેર પછી આવશે ચૌદ. તેર પછી શું આવશે? ચૌદ. ચૌદ પછી પંદર. પંદર પછી સોળ અને સોળ પછી સત્તર, બરાબર ને?
તો આ છે ચડતો ક્રમ, તો એક એક વધે છે. હવે ઉતરતો ક્રમ, આપણે 18મા પગથિયે છીએ, એમાંથી એક પગથિયું નીચે આવશું તો કેટલા થશે? 17. 17 પછી એક પગથિયું નીચે આવશું એટલે 16. પાછું આવવાનું છે, ઉપરથી પાછું આવવાનું છે. તો 16 પછી એક પગથિયું નીચે આવીએ એટલે 15મું આવે. 15 પછી એક પગથિયું નીચે આવીએ એટલે 14મું આવે. 14 પછી એક પગથિયું નીચે આવીએ એટલે 13મું પગથિયું આવે. હવે જુઓ, અહીંયા આગળ 16 આપ્યા છે, 15 આપ્યા છે. 15 પછી એક પગથિયું નીચે જઈએ, ઉતરીએ એટલે 14 નંબરનું પગથિયું આવે. 14 નંબર પછી 13 નંબરનું પગથિયું આવે. 13 પછી એક ઉતરીએ એટલે 12 નંબરનું આવે. અને 12 પછી એક ઉતરીએ એટલે 11 નંબરનું પગથિયું આવે. ચલો 20 પછી કેટલા આવશે? છેક ઉપર છીએ તો 20 પછી નીચે ઉતરવું છે, તો એક ઓછું, એક પગથિયું ઉતરશું એટલે એક ઓછું થશે. તો 20 પછી એક ઓછું થાય તો 19. 19 પછી એક ઉતરીએ પગથિયું તો 18. 18 પછી એક પગથિયું બીજું ઉતરીએ તો 17. અને 17 પછી એક પગથિયું નીચે ઉતરીએ તો આવે 16. બરાબર? તો આ છે ઉતરતો ક્રમ, બરાબર ને? આ ચડતો ક્રમ, ચડતા ક્રમમાં એક એક સંખ્યા ઉમેરાય, ઉતરતા ક્રમમાં એક એક સંખ્યા ઘટતી જાય, બરાબર ને? ચલો ચડતા ક્રમમાં લખો. તો હવે બધાને આવડશે ખરું ને? તો ચડતા ક્રમમાં પહેલા 11 છે, 12 છે, 13, 14, 15, 16, 17, 18, 19, 20, બરાબર? આ છે ચડતો ક્રમ. હવે ઉતરતો ક્રમ, તો 20 છે પછી 19, 19 પછી એક ઉતરશું એટલે 18, એમાંથી એક નીચે ઉતરશું એટલે 17, 17માંથી એક નીચે ઉતરશું એટલે 16, 16માંથી એક નીચે ઉતરશું એટલે 15, 15થી એક પાછું નીચે ઉતરશું એટલે 14, 14થી એક નીચે ઉતરશું એટલે 13, 13થી એક નીચે ઉતરશું એટલે 12, 12થી એક નીચે ઉતરશું એટલે 11. તો આ છે ઉતરતો ક્રમ. તો વિદ્યાર્થી મિત્રો, તમને ચડતા અને ઉતરતા ક્રમમાં સમજણ પડી ગઈ ને? ચડતો હોય તો એક એક ઉમેરાતું જાય અને ઉતરતો હોય તો એક એક ક્રમ ઘટતો જાય ક્રમશઃ, બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી ચોપડીમાંથી પાના નંબર 86 ઉપરનું જો બાકી હોય તો એ લખી નાખવાનું. અને આજે મેં ચડતો અને ઉતરતો ક્રમ તમને સમજાવ્યો છે, તો તમારે આ જે છે આ પાનું તમારે તમારી નોટબુકમાં ઉતારવાનું છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણું પ્રકરણ 5, 10-20 સુધીની સંખ્યા પૂર્ણ થાય છે, બરાબર ને? તો હવે પછી આવતા પીરિયડમાં આપણે નવા પ્રકરણ સાથે મળીશું, બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રોને અહીંયા સુધીનું પ્રકરણ 5 સુધીનું જે પણ હોમવર્ક લેસન આપ્યું છે અને બાકી છે એ દરેક વિદ્યાર્થી મિત્રએ પૂર્ણ કરવાનું છે, બરાબર ને? આપણી શાળામાંથી પરીક્ષાઓ લેવાશે. જો તમે વિડીયો નહીં જુઓ, અભ્યાસ નહીં કરો તો તમને ખૂબ નુકસાન થશે, બરાબર ને? તો આપણે વિડીયો પણ રેગ્યુલર જોવાનો, એનો અભ્યાસ કરવાનો, આપણે નોટમાં ચોપડીમાં જે પણ લેસન આપીએ છીએ એ બધું જ પૂર્ણ કરવાનું, જેથી કરીને આપણને પરીક્ષામાં બધું જ સહેલાઈથી આવડે, બરાબર ને? તો દરેક વિદ્યાર્થી મિત્રએ આ પાનું તમારી નોટબુકમાં વિડીયો જોઈ અને ઉતારી દેવાનું, બરાબર ને? તો આવજો વિદ્યાર્થી મિત્રો, આવતા પીરિયડમાં આપણે ફરીથી મળીશું.